સમાચારોમાં ફરી આપનું સ્વાગત છે વાત મહત્વના સમાચારો પર તો ભારે વરસાદથી કચ્છના ઘણા વિસ્તારોમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે નખત્રાણાનો રવાપર નેત્રા માર્ગ બંધ થયો છે નખત્રાણાના રવાપર વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે રવા પર નાગવેરી વચ્ચે નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે રવા પર નેત્રા રોડ બંધ કરવાની ફરજ પડી છે તો કે જિલ્લાનું સતત અપડેટ ન્યૂઝ એટીન ગુજરાતી આપને આપી રહ્યું છે રવાપર નેત્રમાં માર્ગ બંધ કરવાની ફરજ પડી છે જે રીતે માર્ગો પર પાણી ફરી વળ્યા છે જનજીવનને વધુ અસર પહોંચી રહી છે પાણી ભરાતા માર્ગ બંધ કરવાની ફરજ પડી છે આ દ્રશ્યો પણ અમે આપે બતાવી રહ્યા છીએ જે રીતે અહીંયા પાણી ભરાયેલા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ગોઠણસમાં પાણી અહીંયા ભરાયા છે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પાણી ભરાવાના કારણે માર્ગ બંધ કરવાની ફરજ પણ અહીંયા પડી છે રવા પર નેત્રા માર્ગ બંધ કરવામાં આવ્યો છે તો કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો છે અબડાસા માંડવી મુંદ્રામાં બે કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે બજારો રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે તો કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અબડાસાના વડસર ગામના પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ખારી નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ છે ભારે વરસાદથી ખારી નદીમાં પૂર આવ્યું છે અને પાણી વધતા પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાના આ દ્રશ્યો પણ એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે ખારી નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે ભારે પાણી ભરાઈ જતા પ્રવાહમાં ભેંસો તણાઈ હતી તો વરસાદનો સતત અપડેટ આપને બતાવી રહ્યા છે આ વડસર ગામમાં પાણીનો પ્રવાહ જે રીતે વધ્યો છે પ્રવાહમાં ભેંસો તણાઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે ખારી નદીના પ્રવાહમાં ભેંસો તણાઈ છે વરસાદ જે રીતે વરસી રહ્યો છે ત્યાં પાણી ભરાયા છે

તો રવા પર ને જોડતો માર્ગ પણ વરસાદના કારણે જે નદીમાં પૂર આવ્યું હતું તેના કારણે બંધ થયો હતો તો અનેક જગ્યાએ વરસાદી પાણી છે તે છે તો નદીના દસમસતા પ્રવાહમાં ભેંસો તળાઈ હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તો અબડાસાના જે વર્ષ પાસે ખારી નદી આવેલી છે તેમાં પણ ભેંસો તળાઈ હતી તો હાલ જે રીતે વાત કરીએ તો વરસાદે વિરામ લીધો છે પરંતુ જે રીતે વરસાદ સતત રાત થી વરસી રહ્યો હતો તેને લઈને અનેક રસ્તાઓ એવા છે તે બંધ થયા છે નદીમાં પૂર આવવાના કારણે જી બિલકુલ મેહુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો અન્ય પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કચ્છથી કચ્છમાં ભારે વરસાદ બાદ રોડ પર મગર દેખાયો નકત્રાણાના વિથોડ ગામમાં મગર જોવા મળ્યું છે ખેતાબાપા સંસ્થાનમાં મગર ફરતો જોવા મળ્યો મગર બાદમાં ખેતાબાપા સંસ્થાનના તળાવમાં જતો પણ જોવા મળ્યો મેહુલ આને લઈને શું માહિતી મળી રહી છે મગર જોવા મળ્યો હતો ખેતા બાપા સંસ્થાન છે જે ક્યાંક અને આ મગર છે તે રસ્તા પર ફરતો જોવા મળ્યો હતો ત્યારે લોકોમાં ચોક્કસ થી ભય નો માહોલ પણ હતો પરંતુ આ બાળ મગર છે ત્યારબાદ છે તે સંસ્થાન જે તળાવ આવેલું છે પાછળ તેમાં જતો રહ્યો હતો જી જી બિલકુલ મેહુલ આભાર સમગ્ર માહિતી બદલ તો ભારે વરસાદ બાદ રોડ પર મગર જોવા મળ્યો આ ઘટના કચ્છની છે નકત્રાણાના વિથોડ ગામમાં મગર જોવા મળ્યો અને તે બાદ નકતરાણા આ રોડ પર જે રીતે મગર જોવા મળ્યો ભારે વરસાદ બાદ રોડ પર મગર જોવા મળ્યો હાલ મગર જોવા મળતા થોડા સમય બાદ તે નદીમાં પરત ફરતો પણ સામે આવ્યો એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આ સામે આવ્યા છે ભારે વરસાદ વરસતા રોડ પર મગર દેખાયો તો આગળ છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ છે એક કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે બોડેલી પાણી પાણી થયું છે બોડેલીની દિવાળ ફળ્યું પાણી પાણી થઈ છે દિવાળ ફળિયામાં મકાનોમાં વરસાદી પાણી ઘુસ્યા છે ઘરોમાં પાણી ઘુસ્યા છે લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે બોડેલીના દિવાન ફળિયાથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ દિવાન ફળિયામાં નદીનો પ્રવાહ વધ્યો છે લોકોના ઘરોમાં પાણી ઘુસતા લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે તો ફળિયામાં ધસમસતો પાણીનો આ પ્રવાહ ઘુસ્યો છે લોકોના ઘરોમાં મકાનોમાં પાણી ઘુસ્યા છે છોટાઉદેપુરના બોડેલીના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે બોડેલી શહેર આખું પાણી પાણી થયેલું જોવા મળી રહ્યું છે જે રીતે આપ જોઈ રહ્યા છો લોકોના ઘરોમાં પાણી ઘુસેલા આ દ્રશ્યો સામે આવ્યા છે લોકોના ઘરોમાં મકાનોમાં પાણી ઘુસતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન થયું હતું દિવાન ફળિયામાં મેઘતાંડવ જેવી અત્યારે સ્થિતિ છે જે રીતે પાણી ભરાયા છે

જે આ એરિયાના લોકો છે આક્ષેપ કરી રહ્યા છે કે આ જે પરિસ્થિતિ છે વર્ષો જૂની છે અહીં કોઈ જોવા માટે આવતું નથી આ ગરીબ એરિયા છે જેને લઈને આ વિસ્તારના લોકો અહીં પરેશાન થયા છે ખાસ કરીને આ વિસ્તારના લોકો એક જ રજૂઆત કરે છે કે સરપંચ સભ્યો કે આ જે સોસાયટીની મુલાકાત કરે અને આજે વર્ષો જૂની સમસ્યા છે તેનું નિરાકરણ લાવે હાલ તો લોકો જે ઘરની બહાર નીકળી ચૂક્યા છે અને વરસાદ અવિરત વરસી રહ્યો છે આપણે જે તસવીર બતાવવા માંગીશ કે આજે ઘરો સુધી પાણી પહોંચી ગયા છે આજે અંદર જવાનો પ્રયત્ન કરીશું આપણે કે આ મકાનની અંદર ઘર સુધી ઘૂંટણસમાં પાણી પહોંચી ગયું છે એટલે ચોક્કસપણે જે આ આ જે લોકો છે હેરાન પરેશાન થયા છે ચોક્કસપણે જ આ વિસ્તારના લોકોએ રજૂઆતો વારંવાર કરી છે પરંતુ તેઓનો નિકાલ આવતો નથી હાલ તો એક જ ફક્ત માંગ કરી રહ્યા છે કે વર્ષો જૂની જે સમસ્યા છે તે દૂર કરવામાં આવે સેલબ ખત્રી ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર બોડલી સવારથી જ અવિરત ધોધમાર વરસાદ લઈને જે નીચાણવાળા વિસ્તારો છે જેમાં પાણી ભરાયા છે આપણે તસવીર બતાવવા માંગીશ કે આજે દીવાણ ફળિયાનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર ગૂંડન સમાજે ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે ઘરના લોકો જે પાણી જે છે બહાર કાઢવાની કામકાજમાં લાગી ગયા છે જે ઘર વઘરી છે તેઓ પણ પલળીને જે બગડી રહી છે એટલે ચોક્કસનું જે રાશન છે જે તમામ વસ્તુ જે પલળી રહી છે હાલ તો અહીં જે વરસાદને લઈને જે પાણી તો ઘરોમાં ઘૂસી ગયા છે પરંતુ તંત્ર તરફથી અહીં કોઈ મદદે આવ્યું નથી અને કોઈ જોવા માટે આવ્યું નથી તેવો આક્ષેપ આ ગામના લોકોને આ જે સોસાયટીના લોકો છે તેઓ કરી રહ્યા છે આ પરિસ્થિતિ વર્ષો જૂની છે અને આ સોસાયટીના લોકોએ દિવાણવાડીયાના એરિયાના લોકો વારંવાર રજૂઆતો કરી છે પરંતુ તંત્ર તરફથી અહીં કોઈ નિકાલ કરવામાં નથી આવી રહ્યો આ જોઈ શકો છો કે લોકો પોતાના તેવાની અંદર હાલ તો છે અહીંથી બહાર નીકળવું પણ મુશ્કેલ છે હાલ તો ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી આવી છે આજે જે જગ્યા પર પાણી પહોંચ્યા છે તેઓની ત્યાં અને હાલ એક જ રજૂઆત કરી રહ્યા છે કે તંત્ર આ વિસ્તારની મુલાકાતે આવે સેજબ ખત્રી ન્યૂઝ એટીન ગુજરાતી છોટાઉદેપુર છોટાઉદેપુરના બોડેલી શહેરમાં જે રીતે ભારે વરસાદથી બોડેલીના ઘણા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે ઘૂંટણસમા પાણી ભરાયા છે લોકોના ઘરોમાં જે રીતે પાણી ઘુસેલા આ દ્રશ્યો અમે આપને બતાવ્યા અમારા સંવાદદાતા પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંથી ખાસ કરીને આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કર્યો લોકોના ઘરોમાં જે રીતે પાણી ઘુસ્યા છે લોકો કઈ રીતની હાલાકી ભોગવી રહ્યા છે ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને ઘરમાં રહેવું